નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય પર્યાવરણ પ્રકરણ નંબર ચાર અમૃતાની વાર્તા એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રકરણ ચાર અમૃતાની વાર્તો પાઠની શરૂઆત આ પાઠની અંદર એક રાજસ્થાન નામનું જોધપુર જે ગામ છે એની નજીક ખેજડી ગામ આવેલું છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો તમારે આ પાઠની સાથે સાથે હું જે સમજાવું છું તેની સમજૂતી મેળવવાની છે ઘણા વર્ષ પહેલાંની વાત છે રાજસ્થાનના જોધપુર આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ છે ગામ ગામનું નામ ખેજડી કેમ પડ્યું ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષો ઘણા ઊગતા એટલે ગામનું નામ ખેજડી પડ્યું ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓના પ્રેમ કરતા હતા તેઓ કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે અમૃતા છે એનું ગામનું નામ શું હતું તો ત્યાં લખવાનું કે અમૃતાનું ગામ છે એ રાજસ્થાનના જોધપુર પાસે આવેલું નજીક ખેજડી ગામ છે ત્યાંના હતા ખેજડી ગામ કેમ પડ્યું હશે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે તો લખવાનું કે ગામમાં ખેજડીના ઝાડો ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડ્યું હતું હવે અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી જે ઊઠી જાય છે અને વૃક્ષો પાસે જઈ અને વહાલ કરે છે રોજ નવા વૃક્ષો પાસે જાય અને કહતી કે ભેટીને કહે છે અરે તું કેટલું બધું મજબૂત છે તું ખૂબ જ સુંદર છે અમને સંભાળે છો હું તને ખૂબ જ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવી દે કે અમૃતા કહે છે તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે ફળ જોયા હોય કે ખાધા હોય કે કોણ ખાય છે તેના વિશે તમારે લખવાનું છે તો લખી શકાય કે હા ખેતરોની આસપાસ ખેતરો આવેલા હોય છે એમાં જામફળ ચીકુ દાડમ લીંબુ આંબાના વૃક્ષો મેં ફળો જોયા છે આ ફળો મોટા ભાગના મનુષ્ય ખાય છે વળી પ્રાણી અને પક્ષીઓ પણ ખાય છે બીજો પ્રશ્ન છે એ તમારે કરવાનો નથી ત્રીજા પ્રશ્નો છે એની અંદર શું કહેવા માગે છે તો કે આ ઝાડ કેમ ઉગ્યા હશે તમે તેના વિશે શું માનો છો સ્વાભાવિક રીતે આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગના ઝાડ છે તેના બીજ વગર ઉગી શકતા નથી પવન અથવા તો વાવાઝોડું કે વરસાદ કે પ્રાણીઓના જે મળમૂત્ર પક્ષીઓના હંગાર મારફતે ઘાસ કે છોડની કે ઝાડના બીજ વગર જ્યાં ત્યાં પથરાઈ જતા હોય છે અંતરે ઊગી નીકળે છે આમ બીજનો છે એ વિકાસ થતો હોય છે તેમ તમારે લખવાનું છે ત્યાર પછી તો કે જોખમમાં વૃક્ષો સમય જતા અમૃતા મોટી થઈ એક દિવસથી તેના વૃક્ષોને મળવા ગઈ ત્યાં થોડાક અજાણ્યા માણસોને જોયા તેની પાસે કુહાડી હતી તેઓએ કહ્યું કે રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા માટે મોકલ્યા છે રાજાનો મહેલ બનાવવા એટલા માટે લાકડા જોઈતા છે એટલા માટે અમે આવ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો બાજુમાં ચિત્ર છે એ તમે જોઈ શકો છો ત્યાર પછી અમૃતાની જેમ બીજા નાના બાળકો પણ તેમની ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષોના છાયડામાં કલાકો સુધી રમ્યા કરતા હતા તમે જો ઉપરના ચિત્રમાં જોઈ શકો ને કે વૃક્ષો છે એમાં નાના નાના બાળકો રમી રહ્યા છે તમારા ઘર પાસે શાળા પાસે અથવા આસપાસના રસ્તાઓના બાજુમાં વૃક્ષો વાવેલા છે વિદ્યાર્થી મિત્રો જો હોય તો હા અથવા તો ના આપણે ઝાડ કેમ વાવ્યા છે આપણે ઝાડ કેમ વાવીએ છીએ તો કે ઝાડને હવા છે એ શુદ્ધ કરે છે ઝાડના છાયામાં આપણને ઠંડક મળે છે અને વરસાદ પણ આવે છે તમે કોઈને છોડવાઓ પાણી પીવડાવતા જોયા છે કોણ પીવડાવી રહ્યું છે તો કે હા મારા ઘરની બાજુમાં આવેલા બગીચામાં બેચરભાઈ નામના છોડને પાણી પાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો મેં તમને ઉદાહરણ આપ્યું છે પણ તમારે તમારા ઘરની અથવા તો ઘરે જ બગીચો હોય એમાં કોણ પાણી પાય છે તેના વિશે તમારે લખવાનું છે ત્યાર પછી નવો મુદ્દો અમૃત આઘાત આઘાતમાં હતી પેલા માણસો છે એ વૃક્ષ કાપવાનો હતો વૃક્ષ પાસે ગઈ તેણે વૃક્ષના થડની બાજુ અને બાજુમાં હાથ મૂકી અને વૃક્ષના થડની આજુબાજુના હાથ મૂકી વૃક્ષને જોરથી બાતમાં લીધું માણસે તેને ડરાવીને ખૂબ જ બૂમ પાડી અમૃતા વૃક્ષોને છોડવા માંગતી ન હતી રાજાના માણસોએ તેને હુકમ મનાવવો પડે તેઓએ વૃક્ષને કાપવાતા હતા આ જોઈને અમૃતા છોકરીઓ મને ગામમાં જો સો જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષનું રક્ષણ કરવા બાદ ભરી અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષને બચાવવાના લોકો મળી ગયા વૃક્ષને કાપવા મળ્યા એટલે જે અમૃતા છે એ વૃક્ષને બાહ ભરી લીધું જ્યારે વૃક્ષ કાપવાના હોય છે તો એમ કે છે કે મને તમે મારી નાખશો તો વાંધો નહીં પરંતુ તમે આ વૃક્ષને કાપશો નહીં એવું અમૃતા કહી હતી રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકો પોતાના જીવનની પણ પરવા નહીં કરી અને પોતે ગામના મુલાકાત લીધી પોતે જે જંગલની અંદર આવે છે તેણે ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યે ઊંડી લાગણી જોઈ એને પ્રાણી પ્રત્યે અથવા તો વૃક્ષ પ્રત્યે એની લાગણી સજાગ થઈ શું તમને યાદ છે કે આ ગામના વડીલો શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો એમ કે વૃક્ષો છે ગામ રક્ષિત છે ગામના લોકો વૃક્ષ પરથી લાગણીઓ લાગણીઓ રાજાની પીગળી ગઈ તેણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષો કાપવાના નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા આ વિસ્તારના લોકો બિષ્ણુ કહેવામાં આવે છે જેઓ વૃક્ષોને પ્રાણીઓનું રક્ષણ કરે છે આ વિસ્તારના રણ રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વગર ફર્યા કરે છે વિદ્યાર્થીઓ આપણે થોડા પ્રશ્ન પૂછ્યા છે કોઈ પણ એક વૃક્ષ વિશે તમારે લખવાનું છે કે વૃક્ષને વૃક્ષને ફૂલ છે કયા રંગનું છે

તો કે પાંદડા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ખરે છે યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન છે એ તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે શું વૃક્ષ ઉપર ફળો આવે છે તેના નામ લખો આ વૃક્ષ પર ફળ આવે છે તેનું નામ કેરી છે આ વૃક્ષ આંબાનું વૃક્ષ છે કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે તો કે માર્ચ કે એપ્રિલ મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે શું તમે આ ફળો ખાધા છે તેનો સ્વાદ કેવો છે તો કે હા મેં આ ફળો ખાધા છે કાચા ફળનો સ્વાદ ખાટો છે પરંતુ ફળ પાકે છે ત્યારે તેનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે ત્યાર પછી આપણે ચર્ચા કરવાના કીધા છે બે પ્રશ્નો તો લોકો શિકાર શા માટે કરતા હશે તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી સમજવાનો છે લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીનો શિકાર કરે છે લોકો કેટલાક લોકો પાણી પ્રાણીઓનું માંસ ચામડું દાંત અને કુહાડી જેવી વસ્તુઓ વેચી વેચી પૈસા મેળવી અને પ્રાણીઓનો શિકાર કરે છે કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓને મારી અને શિકાર કરે છે ત્યાર પછી બીજો પ્રશ્ન પણ તમારી સમજૂતી માટે છે કે કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે ત્યાં શિકાર કરવાના બદલે લોકો સજા થઈ સજા થઈ શકે છે આ સજા શા માટે થતી હશે તે ખાલી માત્ર તમારે સમજવાનો જ છે માનવી દ્વારા થતા પ્રાણીનો શિકાર શિકારથી અમુક પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે તેમનો શિકાર થતો અટકે છે અને પ્રાણીઓનું અસ્તિત્વ જળવાઈ રહે છે તે માટે સરકારના વનભી વિભાગ દ્વારા તેમના વિસ્તારમાં અભયારણ્ય જાહેર કરવામાં આવે છે આ વિસ્તારની અંદર રહેતા પ્રાણીઓની શિકાર કરી શકાતો નથી અને જો શિકાર કરવામાં આવે તો તે બદલ સાજા થઈ જઈ શકે છે સજાની કાર કાયદાકીય જોગવાઈના લીધે તેમને શિકાર થતો અટકાવી અને પ્રાણીઓની સંખ્યા જાળવી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા દાદા દાદી સાથે વાતો કરો અને જાણકારી મેળવો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ તમારે તમારા ઘરના વડીલોને પૂછવાનું છે કે તેઓ જ્યારે ઉંમર એની ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા તો આપણા દાદા દાદી કહે છે કે જ્યારે મારી ઉંમરના હતા ત્યારે તેણે ચકલી કાગડો કબૂતર મેના હોલો કાબડ સારસ સમડી ગીધ પોપટ પક્ષીઓ જોયા છે શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ થઈ ગઈ છે હા તેમને કેટલાક જાતના પક્ષીઓ જેવા કે મેના સારસ ગીધ સમડી કાગડોની સંખ્યા ઓછી છે કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે કે જે તેઓને હાલમાં જોવા મળતા નથી તો કે સમડી મેના ગીત ચકલી બુલબુલ હાલમાં ઓછા જોવા મળે છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલી અને મેના જેવા ઘણા બધા પક્ષીઓ જોયા હતા જેમાં હાલમાં ઓછા જોવા મળે છે પક્ષીઓ ઓછા થવાનું કારણ તમે શું કહી શકશો તો કે જંતુનાશક દવાઓ છાંટવા છાંટેલા પાકને ઘણા પક્ષીઓ ખાઈ જાય છે ઝેરી અસરના લીધે ચકલી મેના જેવા પક્ષીઓની સંખ્યા ઘટી છે અને મોબાઈલના ટાવરમાંથી નીકળતા હાનિકારક તરંગોને ઘાતક પરવા થયો છે તેમ આપણે લખી શકાય ત્યાર પછી અમૃતાના ગામમાં ખેજડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું તે બધે ઉગી નીકળતું હતું તે તમારા વિસ્તારમાં ક્યાં પ્રકારના વૃક્ષો વધુ જોવા મળે છે તે બે વૃક્ષના નામ લખો તો કે આંબો અને લીમડો ત્યાર પછી તમારા વડીલો પાસેથી આ વૃક્ષો વિધે વિશે જાણકારી મેળવો આંબાનું વૃક્ષ વિશે લખવાનું છે તો કે તમારા વડીલો પાસેથી આ વૃક્ષ વિશે માહિતી મેળવો વિદ્યાર્થી મિત્રો આમાં તો મેં આંબાના વૃક્ષ વિશે લખ્યું છે પરંતુ તમને જે બે વૃક્ષો વિશે ગમતું હોય તેના વિશે તમે લખી શકો છો આંબાના વૃક્ષ ફળ એટલે કે કેરી માટે ખૂબ જ ઉપયોગી છે આંબાના વૃક્ષ વધારે ઉગાડવામાં આવે છે લીમડા અને આંબાના લાકડામાંથી ફર્નિચર બનાવવા માટે ઉપયોગી છે લીમડાનું વૃક્ષ શીતળ છાઇડો આપે છે તેના પરણો છાલ ફૂલ અને ફળો દવા માટે વપરાય છે આ પાટને આપણે અહીંયા પૂર્ણ કરીશું હવે જ્યારે મળીશું ત્યારે નવા પાઠ સાથે મળીશું